લખતર તાલુકાના વણા ગામની સીમમાંથી ગેરકાયદેસર હથિયારો ઘુસાડવાના રેકેટનો લોકલ ક્રાઇમ બ્રાન્ચ સુરેન્દ્રનગરે કર્યો પર્દાફાશ. લખતર તાલુકાના વણા ગામની સીમમાંથી ગેરકાયદેસર હથિયારો ઘુસાડવાના રેકેટનો પર્દાફાશ કરી કુલ 5 ઇસમોને પિસ્તોલ 4 તથા દેશી તમંચા 4 તથા જીવતા કારતૂસ 2 તથા મોબાઈલ સહિત કુલ રૂપિયા 1,04,200 મુદ્દામાલ લોકલ ક્રાઇમ બ્રાન્ચ સુરેન્દ્રનગરે કબજે કર્યો છે. દેશી હાથ બનાવટની પિસ્તોલ નંગ 4 કિંમત રૂપિયા 80,000 તથા દેશી હાથ બનાવટમાં તમંચા નંગ 4 કિંમત રૂપિયા 20,000 તથા કારતૂસ નંગ 2 કિંમત રૂપિયા 200 તથા મોબાઈલ ફોન 5 કિંમત રૂપિયા 4,000 મળી કુલ કિંમત રૂપિયા 1,04,200ના મુદ્દામાલ સાથે હથિયાર ખરીદનાર 3 ઇસમો તથા હથિયાર મધ્યપ્રદેશથી લાવી વેચનાર 2 ઇસમો મળી કુલ 5 ઇસમો ઝડપાયા છે. મુસ્તુફા ખાન રહીમ ખાન જત મલ્લેક રહેવાસી જેજરી તાલુકો પાટડી, પોપટ ઉર્ફે શક્તિ લાલજીભાઈ પચાળા રહેવાસી વણા તાલુકો લખતર, દરબાન રાયસિંહભાઈ અવાશિયા રહેવાસી બૈદિયા તાલુકો સોંડવા જિલ્લો અલીરાજપુર રાજ્ય મધ્યપ્રદેશ હાલ રહેવાસી વણા ગામની વાડી વિસ્તારમાં, દુમાભાઈ કેમતાભાઈ પુનિયાભાઈ ભૈડિયા રહેવાસી ભૈડી ફળિયા ગામ બિલજરી મધ્યપ્રદેશ હાલ રહેવાસી વણા, કુંવરસિંહ ઉર્ફે ગોરધન સુનરિયાભાઈ ધનાભાઈ ચંગુર ચૌહાણ રહેવાસી બિલજરી મધ્યપ્રદેશ હાલે વણાવાડી વિસ્તારમાં. આમ 5 ઇસમોને ઝડપી પાડવામાં આવ્યા છે. એલસીબી પોલીસ ઇન્સ્પેક્ટર ડીએમ ઢોલ, પોલીસ સબ ઇન્સ્પેક્ટર વીઆર જાડેજા, એએસઆઈ વાજ સુરભા લાભુભા તથા નરેન્દ્રસિંહ દિલાવરસિંહ, ઋતુરાજસિંહ નારસંગભા, નારાયણભાઈ દેવજીભાઈ, નિકુલસિંહ ભૂપતસિંહ, હિતેશભાઈ જયસિંહભાઈ, જુવાનસિંહ મનુભા, અમરકુમાર કનુભા, અજયસિંહ વિજયસિંહ, જયેન્દ્રસિંહ જેઠીભા, દિલીપભાઈ ભૂપતભાઈ, કુલદીપસિંહ હરપાલસિંહ, સંજયભાઈ પ્રવીણભાઈ, નિર્મળસિંહ મંગળસિંહ, સંજયસિંહ ઘનશ્યામસિંહ, અશ્વિનભાઈ ઠારણભાઈ, અનિરુદ્ધસિંહ અભેસંગભા તથા કલ્પેશભાઈ જરામભાઈ, ચમનભાઈ જસરાજભાઈ, ગોવિંદભાઈ આલાભાઈ એ રીતની ટીમ દ્વારા કુલ 5 આરોપીઓને ગેરકાયદેસર હથિયારો નંગાટ સાથે શોધી કાઢેલ છે. સ્ટોરી બાય અવધેશ ત્રિવેદી, માસાપુરા ન્યૂઝ ચેનલ, સુરેન્દ્રનગર, ગુજરાત. કોણ આરોપી છે અને શું છે? નાયબ પોલીસ મહાનિરીક્ષક શ્રી સંદીપસિંહ સર રાજકોટ વિભાગના આદેશ પ્રમાણે વિસ્તારમાં બનતા ગેરકાયદેસર હથિયારો દ્વારા કરવામાં આવેલ ફાયરિંગના બનાવોને ડામવા માટે કડક સૂચના છે, જે આધારે પોલીસ અધિક્ષક શ્રી મહેન્દ્ર બગડિયા સાહેબની સૂચના અને માર્ગદર્શન હેઠળ ટીમ એલસીબી અવારનવાર આવા ગેરકાયદેસર હથિયારોના કિસ્સાઓને પકડવા માટે કોમ્બિંગ તેમજ અસરકારક પેટ્રોલિંગ હાથ ધરતી હોય છે. તેવી જ એક હકીકતના આધારે તેને હકીકતને વર્કઆઉટ કરી ચોક્કસ કોમ્બિંગ ધરવામાં આવે. આ કોમ્બિંગ પાટડી તેમજ લખતર વિસ્તારમાં હાથ ધરવામાં આવ્યું હતું. તે દરમિયાન ચોક્કસ હકીકત હતી કે મુસ્તફા જગમલી જે મૂળ રહે છે જેજરીમાં, તેમજ શક્તિ ઉર્ફે પોપટ જે વણામાં રહે છે, તેઓ પાસે આવા ગેરકાયદેસર હથિયારોની હકીકત મળતા તેમાં એલસીબીની અલગ અલગ ટીમ બનાવી મોઢવાડા ગામના સીમાડે બોચર માતાના મંદિર પાસે તેને પકડી તેની પૂછપરછ કરવામાં આવી હતી. તે આધારે તેની પૂછપરછ દરમિયાન વધુ હકીકત મળી કે તેઓ જે હથિયાર મેળવ્યા છે તે આપનાર દરબાર જે મૂળ અલીરાજપુર મધ્યપ્રદેશનો રહેવાસી છે અને તે હાલ વણા ગામની સીમમાં ખેત મજૂરી કરી રહ્યો છે, તેઓ આ હથિયાર તેઓને પૂરા પાડ્યા હતા. તે આધારે એલસીબીની ટીમ આગળ તપાસમાં વણા ગામની સીમમાં કોમ્બિંગ કરતા દરબારને ધરપકડ કરી હતી. દરબારની પાસેથી હથિયાર કુલ 4 હથિયાર મળ્યા હતા. દરબારની આગળ પૂછપરછ કરતા દરબાર તે હથિયાર ક્યાંથી લાવ્યો છે તે અંગે દરબારને જણાવતા કહ્યું હતું કે તેના મામા ગોરધન ઉર્ફે કુંવરસિંહ પાસેથી તે હથિયાર મેળવતો હોય છે. તે હકીકતના આધારે આગળ એલસીબીએ તપાસ કરતા વણા ગામની સીમમાં સરપંચ વાસુભાઈ પટેલની વાડીમાં છાપા મારતા ત્યાંથી 2 આરોપી કુંવરસિંહ તેમજ દુમાની ધરપકડ કરવામાં આવી હતી. એમ આખા રેકેટનો પર્દાફાશ કરતા કુલ 8 હથિયાર સાથે 2 જીવતા કારતૂસ અને 4 મોબાઈલ એલસીબીએ પકડ્યા છે. સાહેબ, કેટલા સમયથી આ હથિયાર વેચવાનો ધંધો કરતા, અત્યાર સુધી બીજા અન્ય જિલ્લાના કોઈ ગામમાં વેચેલા છે કે કેમ?
અત્યાર સુધીમાં છેલ્લા જે અત્યાર સુધીની અમને હકીકત જાણવા મળી છે તે પ્રમાણે છેલ્લા 12 દિવસમાં આ લોકોએ 8 હથિયારનું લેવેચ કરવાનો ગેરકાયદેસર કૃત્ય હાથ ધર્યું હતું. તેમાં અત્યારે હાલ એક આરોપી ગોવિંદ કરીને જે છે તે અલીરાજપુરનો આમનો મૂળ સપ્લાયર છે તે હાલ અત્યારે નાસ્તો ફરતો છે. તે આધારે અમારી ટેકનિકલ એના ઉપર એનાલિસિસ ચાલુ છે. કેટલા કિંમતનો મુદ્દામાલ થયો છે? કુલ મુદ્દામાલની કિંમત છે 1,04,200 રૂપિયા.